तो भाई आई गया छे हमें हमारा फार्म हाउस है, तमने बड़ी वस्तु बताई। हालो ते अंदर फार्म हाउस में दरवाजो ऑलरेडी खुलो छे, खोलवानी जरूर नथी। तो भाई आ बधी तमने जे पाक उगेलो देखाय छे ई बधो छे कपासनो पाक। आ वखते वरसाद ओछो पड्यो छे એટલે કપાસ તમને આવડો આવડો નાનો નાનો દેખાતો છે, બાકી હકીકતમાં કપાસ છે ને આમ ખભા સુધીનો થાય છે। આ બધું જો નકામું ઘાસ ઉગેલું છે, આ બધું મસ્ત લાગે। આ આખો આમ આમ દે થોડો આખો રસ્તો છે ને એ અમારો ફાર્મ હાઉસ બધું જવાનો રસ્તો છે ને। બધા બે બાજુ નાળિયેરીના મસ્ત ઝાડ છે, બધું બે બાજુ નીંદણ ઉગેલું છે અને અહીંયા એક કૂવો છે બહુ મસ્ત। એટલે કૂવો એટલે સ્વિમિંગ પુલ કહે કે તમારી સિટીની ભાષામાં, ગામડામાં ટપક સિંચાઈ પદ્ધતિનો કૂવો કહેવામાં આવે છે। હાલો મારી આ બંધ ન કરતો, પહેલામાં અમારે જે કડિયા આવતા હતી બધામાં નાતા હતા, હવે કોઈ નાતું નથી કેમ કે થોડીક લીલ ને એવું બધું વળી ગયેલું છે। આનામાં સાપ હોઈ શક્યો ન હોય, હા મેં જોયો તો એકવાર આમાં સાપ ચડતા। પછી જો અહીંયા છે ને આ ટપક સિંચાઈ પદ્ધતિનું ને આમ રહ્યું, હું હેઠળ ઉતરીને બતાવું। હા હે ને હા પંપ આખો એ ટપક સિંચાઈનો પંપ છે। તમે કદાચ તમારી કોઈ ગામડે વાડીએ જોયો હોય તો અહીંથી હજુ આ પાઇપમાંથી પાણી આવે છે, આમાંથી એમાં જઈને ઓલા પંપમાં જઈને આમેથી આ કાળી પાઇપ જે જાય છે ને આવડીએ, કાળી પાઇપ આવડીએ ત્યાંથી જઈને આગળ જઈને ખેતરમાં પાતળી પાતળી પાઇપમાં તમને અત્યારે ટપકની નળીઓ લાગેલી નથી, લાગેલી ટપકની નળીઓ બાકી નળીઓ દેખાડો તો અંદર બધી એ રીતે ટપકમાં થાય છે, સમજ્યા ને? ટપક સિંચાઈથી આ બધી ખેતી થાય અમારે ગુજરાતમાં, કેમ કે અમારે બધા હવે સમૃદ્ધ થઈ ગયા છે, સમજી ગયા, સમજુ ખેડૂતો છે બધા। અહીંયા પાણી સંગ્રહ કરવાનું નાનું એવું, અને આ પાણા કદાચ કપડાં ધોવા દે છે, મને નથી ખબર। સમજુ અહીંયા ટ્રેક્ટર પડ્યું છે આપણા, એમાં ભૂંગળા પડ્યા છે। આ બધા ભૂંગળા જે આપણે બધું પાણી જે લાવતા હોય ને દૂર દૂર, આમાં શું છે કેનાલ છે અમારે બહુ છેટે, ત્યાંથી અહીંયા પાણી લાવવું હોય ને તો આપણે આવી રીતના મોટા ભૂંગળા આપણા પર્સનલી ભૂંગળા લગાવીને અહીંયા લગી પાણી લાવવું પડે, એમ એ રીતનું। આ બધા ભૂંગળા નાખેલા છે ને જે બધા દેખાડ્યા ને એ પર્સનલી ભૂંગળા નાખેલા છે અમે। તો મારી પાછળ તમને જે દેખાય એ અમારું ફાર્મ હાઉસ છે, અને જો આમાં ટપકની નળીઓ નાખેલી છે બધી કપાસમાં, હું તમને દેખાડું ટપકની નળીઓ કેવી દેખાય છે આપણે, બરોબર? હાલો સાફ હે કઈ ન હોય। તો ભાઈ અમે અમારી ચારો તો અત્યારે તમે કપાસ જોઈ રહ્યા છો, બહુ નજીક આવે છે, મોટું ફોકસ જતું રહે છે। તો થોડો ખેટ આવી જાય, મોટે બોલો ને, બોલા બધા સંભળાય ભલે ને સંભળા તું ના ઓળખ તો એમ ના મજામાં બોલો મને તું હાલ તું આ હોય બંધ કરી મોટા બધા જોતા જ મજા ન આવે તો ઘરે નહીં જોતા હોય બધા ના ઘરે જોવા નહીં તો પછી ખાના માના જોતા હોય। આ કપાસ સારો છે જો, હા એ મસ્ત છે, એટલે એનું જ આપણે લઈ હાલે પકડ। અરે નું તું તોડવાનું, હું તું તોડવાનું, હવે તું જાય હવે શું બધી હવે બરાબર। તો અમારી ચારે બાજુ અત્યારે તમને જે દેખાય છે બધો કપાસ જ છે, બરોબર? જોઈ લે તમે બધી બાજુ કપાસ જ છે, કેમ કે ગુજરાતમાં કહેવાય કે સુરેન્દ્રનગર કપાસનો હબ છે, અને ગુજરાત ભારતમાં કપાસનો હબ છે। જો આવો કંઈક કપાસ અહીંયા થાય છે, આવો કંઈક જુઓ, અને આ જુઓ તમને કપાસનું બતાવું તમને ડિટેલમાં। આને જો આવા જે હોય ને આવા જે આ ફૂટેલા ન હોય ને એવા, તો એવું તમને હોય ને તો બતાવું એકાદું। આવી રહ્યું જો, આવી રહ્યું, આને ઝીંડવા કહેવામાં આવે, સમજ્યા? ઝીંડવા ફૂટેલા હોય ને એને, અને પછી આ કોટા ફૂટી જાય, સમજ્યા? પછી એમાંથી આવો કપાસ નીકળે, જોવા એકદમ આમ આવો આવો તમે ક્યાંય રૂ કે કપાસ આવો ક્યાંય જોયો જ નહીં, સમજ્યા? ક્યાંય કેમ કે આ બધું આખું ફ્રેશ છે, અત્યારે તમે આમાંથી કાઢેલું છે, આવું તમને ક્યાંય રૂ જોવા ન મળે। આવું ખાલી સુરેન્દ્રનગરમાં તમારે ગામડે આવવું પડે આવી રીતના, બાકી તમારી કદાચ પોતાની વાડી હોય તમને જોવા મળે। બસ તો આજના વિડીયોમાં એટલું જ છે, આનાથી આગળ હવે કંઈ દેખાડવા જેવું છે ને, કેમ કે બધી અત્યારે કપાસની સિઝન છે એટલે કપાસ જ બધો ઉગેલો છે, બાકી બીજી બધી વસ્તુ કે એરંડો કેવું કંઈક ઉગેલો હતો તમને બતાવત। અને જો અમારી બાજુની હા, અને આ બાજુ રીવા જે આ વસ્તુ દેખાય એ અમારું ફાર્મ હાઉસ ચાવડું આ, અને અમારી આ બાજુની વાડી છે ને, જો આ બાજુની વાડી એમાં છે ને ઓલું શું કહેવાય